नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा माने? आजे आपणे धोरण एक मां गणित गम्मत विषय शीखीशू। तमारी पासे गणितनुं पाठ्यपुस्तक तो हशे ज बाळको, तो बधा साथे गणितनुं पाठ्यपुस्तक, नोटबुक, पेन्सिल, रबर, संचो अने फूटपट्टी आ बधुं साथे लईने बेसजो। आजे आपणे एकम नंबर 2 માં 1 થી 9 સુધીની સંખ્યા શીખતા હતા, તેમાં જ્યાંથી આગળ બાકી છે ત્યાંથી આપણે આજે ભણવાનું શરૂ કરીશું। જુઓ પાન નંબર 41, પાન નંબર 41 કાઢો બધા। ચલો બાળકો, બધા 41 નંબરનું પાન કાઢો। હવે અહીંયા આપણે જુઓ, અહીંયા સૂચના શું છે? ચિત્ર સાથે અંક જોડો। શું છે? ચિત્ર સાથે અંક જોડો। તો હવે આપણે અહીંયા જોઈએ કે તમને આપણે કેટલા સુધી સંખ્યા શીખ્યા બાળકો? સરસ, કેટલા સુધી અંકો શીખ્યા? સરસ, કેટલા સુધી? 1 થી 9। કઈ કેટલી સંખ્યા શીખ્યા? 1 થી 9 સુધીની। તો હવે આપણે અહીંયા જોઈએ કે અહીંયા જુઓ બાળકો, અહીંયા તમને શું દેખાય છે? સરસ, શાનું ચિત્ર દેખાય છે બાળકો? ખૂબ સરસ, શું દેખાય છે? ઊંટ। શું છે? ઊંટ। હવે જુઓ ઊંટ કેટલું છે, કેટલા ઊંટ છે અહીંયા ધ્યાનથી જુઓ। સરસ, કેટલા છે? 1। ઊંટ કેટલું છે? 1। તો હવે આપણે જોઈએ, અહીંયા જુઓ તમે, અહીંયા સંખ્યા આપેલી છે 1 2 3 4 5 6 7 8 અને 9। તો ઊંટ કેટલું છે? 1। ઊંટ કેટલા છે? 1। તો આપણે અહીંયા 1 ક્યાં દેખાય છે તમને? અહીંયા। તો આપણે શું કરીશું? ઊંટને 1ની સામે જોડીશું। હવે જુઓ આ રીતે પહેલાં શું કરીશું? 1 અને ઊંટને આ રીતે પહેલાં ફૂટપટ્ટી લઈને બધા આ રીતે સરસ જોડવાનું છે આપણે। ખબર પડી ને બાળકો? સરસ, હવે શું કરવાનું છે તમારે? અહીંયા મેં જે રીતે જોડ્યું તે તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે જોડી લો। ઊંટને આ 1ની જોડે જોડી લઈશું આપણે। હવે જુઓ અહીંયા તમને શું દેખાય છે બાળકો? સરસ, શું દેખાય છે? હા, આઈસ્ક્રીમ। શું છે? આઈસ્ક્રીમ। બધાને આઈસ્ક્રીમ તો ભાવતી જ હશે। હવે જુઓ અહીંયા આઈસ્ક્રીમ દેખાય છે। હવે જુઓ અહીંયા કેટલી આઈસ્ક્રીમો દેખાય છે તમને? ખૂબ સરસ, કેટલી દેખાય છે? હા, 2 બરાબર, કેટલી દેખાય છે? 2। તો હવે જુઓ અહીંયા કેટલી આઈસ્ક્રીમ છે? 2। તો હવે તમે અહીંયા જુઓ, અહીંયા જે અલગ અલગ સંખ્યા લખેલી છે ત્યાં 2 ક્યાં દેખાય છે તમને? સરસ, ક્યાં દેખાય છે? હા, ક્યાં દેખાય છે? અહીંયા। તો આપણે શું કરીશું? 2ને આ આઈસ્ક્રીમને 2 જોડી આ રીતે જોડી દઈશું। આ આઈસ્ક્રીમને આપણે શેના સામે જોડીશું? 2 અંક સામે, બરાબર? ચલો જોડી લો। જોડાઈ ગયું? સરસ, હવે જુઓ અહીંયા જુઓ આઈસ્ક્રીમની જોડે તમને શું દેખાય છે બાળકો? સરસ, શું દેખાય છે? હા, શું છે? દડા। શું દેખાય છે? તમે ફૂટબોલ, ક્રિકેટ એ બધું તો રમતા જ હશો, આ શું છે? દડા છે, બરાબર? હવે જુઓ કેટલા દડા છે તે તમે ધ્યાનથી જુઓ, ગણી જુઓ એટલે ખબર પડશે। આપણે 1 થી 9 સુધીને તો સંખ્યા શીખ્યા જ છીએ। ચલો કેટલી છે? 1 2 અને 3। કેટલા છે દડા? 1 2 અને 3। તો આપણે જુઓ અહીંયા કેટલા દડા છે તમને દેખાય છે? સરસ,
તો આપણે શું કરીશું? આ દડાને 3ની સામે જોડીશું. આ રીતે બરાબર. ચલો હવે આ 3 દડા છે એને આપણે આ 3 નંબરની સંખ્યા સાથે જોડી દઈશું. જોડી લો. જોડાઈ ગયું. સરસ. હવે જુઓ, હવે આપણે અહીંયા જોઈએ દડાની ઉપર. જુઓ અહીંયા તમને શાનું ચિત્ર દેખાય છે બાળકો? ચિત્ર શાનું દેખાય છે? સરસ, ખૂબ સરસ. શેનું ચિત્ર છે? હા, પક્ષી છે. શું છે? પક્ષી. કેટલા પક્ષીઓ છે આપણે જોઈએ? 1, 2, 3 અને 4. કેટલા પક્ષીઓ દેખાય છે બાળકો? ખૂબ સરસ. કેટલા દેખાય છે અહીંયા તમને? 4. કેટલા છે? 1, 2, 3 અને 4. કેટલા પક્ષીઓ દેખાય છે? 4. હવે જોઈએ આપણે કે 4 દેખાય છે, તો આ બાજુ તમને 4 ક્યાં દેખાય છે બાળકો? સરસ. ક્યાં દેખાય છે? અહીંયા. તો આપણે આ પક્ષીને ક્યાં જોડીશું? 4 નંબરની સંખ્યાની સામે. ચલો ચલો આ રીતે મેં જે આ પક્ષીને આ 4 નંબરની સંખ્યા સામે જોડ્યું, તે રીતે તમે પણ આ રીતે ફૂટપટ્ટી લઈને સરસ મજાનું જોડી લો. ચલો જોડાઈ ગયું. સરસ. હવે અહીંયા જુઓ આ પક્ષીની જોડે તમને શું દેખાય છે બાળકો? સરસ. શું દેખાય છે? હા, શું દેખાય છે? ખૂબ સરસ. શું છે? રીંગણ. શું છે? રીંગણ. હવે આ રીંગણ કેટલા છે તે આપણે ગણીશું. 1, 2, 3, 4 અને 5. રીંગણ કેટલા છે બાળકો? 5. 1, 2, 3, 4 અને 5. હવે જુઓ અહીંયા 5 રીંગણ દેખાય છે, તો આપણે સંખ્યા 5 નંબરની ક્યાં છે? અહીંયા. અહીંયા બરાબર 5 નંબરની સંખ્યા અહીંયા છે, તો આપણે આ રીંગણને અહીંયા જોડીશું બાળકો. ખબર પડે છે ને? સરસ. તો આપણે જુઓ પહેલાં આ રીતે ફૂટપટ્ટી લઈને આ રીંગણને અહીંયા 5 સાથે જોડી લઈએ. ચલો મેં આ રીંગણને અહીંયા 5 નંબરની સંખ્યા સાથે જોડ્યું છે, તમે પણ આ રીતે જોડી લો બાળકો. ચલો જોડાઈ ગયું ને બાળકો? સરસ. હવે આ બાજુ જોઈએ આપણે. અહીંયા જુઓ આ બંને તો જોડાઈ ગયું. હવે અહીંયા જુઓ તમે 1, 2, 3, 4, 5, 6 અને 7. અહીંયા જુઓ અહીંયા 5
ઝાડના પાન આપેલા છે તે તમે ગણી જુઓ કે અહીંયા કેટલા પાન છે. તો 1, 2, 3, 4, 5, 6 અને 7 કેટલા પાન છે બાળકો? ખૂબ સરસ, કેટલા છે? 7. તો આપણે આ બાજુ જોઈશું કે તમને અહીંયા આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 સુધી સંખ્યા આપેલી છે. તો 7 નંબરની સંખ્યા ક્યાં છે? આય ક્યાં છે? સરસ. તો આપણે આ પાનને 7 નંબરની સામે જોડીશું. આ રીતે બરાબર જુઓ, અહીંયા મેં 7 સામે આને જોડી દીધા. ચલો હવે તમે પણ પાઠ્યપુસ્તકમાં આ રીતે મેં જે પાનને અહીંયા 7 સામે જોડ્યા તે રીતે તમે પણ જોડી લો. સરસ. હવે અહીંયા જુઓ બાળકો, અહીંયા જુઓ તમને શાનું ચિત્ર દેખાય છે? સરસ. શું છે? ધ્યાનથી જુઓ, નાહવા માટેનું ટપ. તો હવે જુઓ કેટલા ટપ છે આપણે જોઈશું. 1, 2, 3, 4, 5 અને 6 શું છે? હા, 1, 2, 3, 4, 5 અને 6 કેટલી કેટલા ટપ છે? 6. તો હવે 6 તમને ક્યાં દેખાય છે? સરસ, ક્યાં દેખાય છે? અહીંયા સામે. તો આપણે આ ટપને અહીંયા 6 નંબરની સંખ્યા સાથે જોડીશું. તો જુઓ બાળકો, આ રીતે આ ટપને અહીંયા 6 સામે આપણે આ રીતે ફૂટપટ્ટી મૂકીને લીટી દોરીને જોડી લઈશું. ચલો તમે પણ આ રીતે જોડી લો. ચલો જોડાઈ ગયો બાળકો. સરસ. હવે અહીંયા જુઓ, અહીંયા પણ શું આપેલું છે? લાકડાની સળીઓ હોય તેવું દેખાય છે. તો હવે આપણે એ ગણવાની કોશિશ કરીશું કેટલી છે. 1, 2 લાકડાના નાના નાના ટુકડા હોય એવું તમને દેખાતું હશે. જુઓ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કેટલી છે? 8. કેટલી છે? 8. તો આપણે અહીંયા જુઓ 8 નંબર તમને ક્યાં દેખાય છે? અહીંયા. કે 8 નંબર ક્યાં દેખાય છે? તો અહીંયા. તો આપણે શું કરીશું? આ લાકડાના ટુકડા દેખાય છે તેને આપણે 8ની સામે જોડીશું. આ રીતે જોડી લો. બરાબર. સરસ. જોડાઈ ગયું બાળકો? જોડી લો. હવે અહીંયા જુઓ શાનું ચિત્ર છે ખબર જ હશે બાળકો, બોલો તો આ ચિત્ર શાનું છે? સરસ. શું છે? વેલણ. આપણે તમારી મમ્મી રોટલી શેનાથી બનાવે છે? વેલણથી. તો હવે જુઓ કેટલી વેલણ છે તે આપણે ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 કેટલી વેલણ છે? 9. તો જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 કેટલી છે? 9. તો આપણે આ રીતે અહીંયા 9 દેખાય છે. તો સામે આ રીતે ફૂટપટ્ટી મૂકીને 9ની સામે જોડી લઈશું. જોડી લો. બરાબર. ચલો હવે જુઓ એકવાર ફરીવાર જોઈ લઈએ, કોઈને રહી ગયું હોય તો જોડી લઈજો. અહીંયા ઊંટ છે, કેટલા ઊંટ છે? 1. તો આ 1 ઊંટને આપણે આ 1 નંબરની સંખ્યા સામે જોડીશું. પછી અહીંયા આઈસ્ક્રીમ કેટલી છે? 2. તો આપણે 2 નંબરની સંખ્યા સાથે તેને જોડ્યું. પછી અહીંયા તમને દડા કેટલા દેખાય છે બાળકો? સરસ. કેટલા દેખાય છે? 3. તો આપણે 3 નંબરની સંખ્યા સાથે તેને જોડ્યું. પછી
અહીંયા જુઓ, પક્ષીઓ કેટલા દેખાય છે? ચાર. તો આપણે આ પક્ષીને અહીંયા ચાર નંબરની સંખ્યા સાથે જોડીશું બાળકો. હવે જુઓ, અહીંયા રીંગણ, રીંગણ દેખાય છે ને, કેટલા છે? પાંચ. તો આપણે આ રીંગણને આ પાંચ સામે જોડીશું. પછી છ. તો અહીંયા જુઓ, અહીંયા તમને નાવાના ટપ આપેલા છે. તો આપણે આ ટપ કેટલા છે? છ. તો અહીંયા છ નંબરની સંખ્યા દેખાય છે ત્યાં આપણે જોડકું જોડી લઈશું. હવે જુઓ, અહીંયા પાન દેખાય છે, કેટલા પાન છે આપણે જોડી જોઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. કેટલા પાન છે? સાત. તો આ પાનને આપણે આ સાત નંબરની સંખ્યા સાથે જોડીશું બાળકો. હવે આઠ નંબર. તો જુઓ, અહીંયા જુઓ, અહીંયા કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. તો આપણે આને આઠ નંબરની સંખ્યા સાથે જોડ્યું. હવે આ વેલણો કેટલી છે? નવ. કેટલી છે? નવ. તો આપણે આ વેલણને અહીંયા નવ સામે જોડી લીધું. ચલો, થઈ ગયું ને બાળકો? સરસ. હવે આગળ પાન નંબર 42. હવે જુઓ, આપણે શું કીધું છે? પક્ષીમાં રંગ પૂરો. શું લખ્યું છે? પક્ષીમાં રંગ પૂરો. તમારે બાળકો, આ હું તમને લેસનમાં આપું છું. તમારે ઘરેથી અહીંયા જુદા જુદા શું આપેલા છે? પક્ષીઓ તમને દેખાય છે, અહીંયા પક્ષીઓ દોરેલા દેખાય છે. ઘણા બધા પક્ષીઓનો ચિત્ર દેખાય છે, ત્યાંમાં તમારે તમને ગમે તેવા રંગ પૂરવાના છે. બરાબર આ લેસનમાં. પછી આગળ અહીંયા શું છે? ખૂબ સરસ. શું દેખાય છે? કેરી. શું દેખાય છે? કેરી. તો તમારે આ કેરીમાં રંગ પૂરવાના છે. આ પણ તમારે લેસનમાં રંગ પૂરવાના છે. પછી અહીંયા જુઓ, અહીંયા તમને શું દેખાય છે? સરસ. શું દેખાય છે? ખૂબ સરસ. હાથી. શું દેખાય છે? અહીંયા તમને જુદા જુદા કેટલા હાથી છે? ત્રણ. તો આપણે આ ત્રણેયમાં સરસ મજાનો તમારે રંગ પૂરવાનો છે. હવે અહીંયા જુઓ, અહીંયા ઘણી બધી શું આપેલી દેખાય છે બાળકો? સરસ. શું આપેલું છે? ઈંટો. શું આપેલ દેખાય છે તમને? ઈંટો. તો આપણે આ ઈંટોમાં તમારે લેસનમાં, આ બધામાં તમારે લેસનમાં રંગ પૂરવાના છે. આ પાનનું, પાન નંબર 42માં જે કંઈ આપેલું છે તે તમારે લેસનમાં રંગ પૂરી ને ઘરેથી લાવવાના છે. હવે આગળ જોઈએ પાન નંબર 43. અહીંયા જુઓ, અહીંયા ઘણા બધા વસ્તુના ચિત્ર આપેલા છે. શું આપેલું છે? ઘણા બધા વસ્તુના ચિત્ર. તો આપણે શું કરવાનું છે કે જે ચિત્ર આપેલા છે તે વસ્તુના નામ કહી તેની સંખ્યા આપણે લખવાની છે. બરાબર તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ તમે. અહીંયા જુઓ, અહીંયા તમને શું દેખાય છે? સરસ. શાનું ચિત્ર છે બાળકો? ખૂબ સરસ. શાનું ચિત્ર છે? હા, માછલી. માછલી શામાં રહે છે? હા, ખૂબ સરસ. શામાં રહે છે? હા, ખૂબ સરસ. શામાં રહે માછલી? પાણીમાં. તો આ શું છે? માછલી. હવે આપણે કેટલી માછલી છે અહીંયા શું કીધું છે કે વસ્તુના નામ કહી તમારે તેની સંખ્યા લખવાની છે. તો આપણે આ માછલી તો છે તે તમને ખબર પડી ગઈ. હવે કેટલી માછલીઓ છે તે આપણે જોઈશું. તો ગણો. એક. સરસ. બે. ત્રણ. ચાર. પાંચ. છ અને સાત. કેટલી માછલી છે બાળકો? સાત. તો આપણે અહીંયા સાત નંબરનો અંક લખીશું. માછલીઓ કેટલી છે? સાત. તો અહીંયા તમે સાત લખી લો બાળકો. બરાબર. ચલો હવે આગળ જુઓ. આ તો ખબર પડી ગઈ ને બાળકો. સરસ. હવે આગળ અહીંયા તમને શાનું ચિત્ર દેખાય છે ધ્યાનથી જુઓ.
સરસ. શું છે? પાઠ્યપુસ્તક કે ચોપડી છે, બરાબર? પાઠ્યપુસ્તક આ તો ગમે તેની ચોપડી તમને દેખાતી હશે. જુઓ કેટલી ચોપડીઓ છે બાળકો. સરસ. કેટલી છે? બે. કેટલી છે? બે. એક અને બે. કેટલી છે? એક અને બે. તો આપણે શું લખીશું? અહીંયા બે નંબરની સંખ્યા લખીશું. લખી લો. અહીંયા સાત અને અહીંયા બે. હવે આગળ જુઓ. અહીંયા મોટા તગારા જેવું કંઈક તમને દેખાશે, જુઓ. બરાબર? તો હવે ધ્યાનથી જુઓ કેટલા છે તે. એક, બે અને ત્રણ. કેટલા છે? ત્રણ. ગણો. એક, બે અને ત્રણ. તો આપણે અહીંયા શું લખીશું? ત્રણ નંબરની સંખ્યા લખીએ. ચલો લખી લો. જુઓ અહીંયા તમને શું દેખાય છે, ધ્યાનથી જુઓ બાળકો. આ તો તમને ખબર જ હશે. ખૂબ સરસ. શું છે? ફુગ્ગા. શું છે? ફુગ્ગા. હવે કેટલા ફુગ્ગા છે તે આપણે જોવાના છે. તો હવે આપણે કેટલા ફુગ્ગા છે તે માટે શું કરવું પડશે? ગણવું પડશે. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. કેટલી? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. તો ફુગ્ગા કેટલા છે બાળકો? સાત. કેટલા છે? સાત. હવે આપણે આગળ જોઈએ. અહીંયા લખાઈ ગયું ને, અહીંયા સાત માછલી છે, બે ચોપડી છે, અહીંયા ત્રણ ટપ કે તગારા જેવું તમને દેખાય છે તે કેટલા છે? ત્રણ. અને ફુગ્ગા કેટલા છે? સાત. હવે અહીંયા જુઓ, આ તો ખબર જ હશે. શાનું ચિત્ર દેખાય છે? ખૂબ સરસ. શું છે? મીણબત્તી. શું છે? મીણબત્તી. આપણે બર્થડે હોય, દિવાળી હોય કે કંઈક લાઇટ કે એવું ના હોય ત્યારે પણ આપણે મીણબત્તી તમે વાપરતા હશો બાળકો. તો હવે જુઓ કેટલી મીણબત્તી છે તે આપણે ગણીશું. તો જુઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. મીણબત્તી કેટલી દેખાય છે ધ્યાનથી જુઓ? કેટલી છે? નવ. તો આપણે અહીંયા શું કરીશું બાળકો? નવ નંબર લખીશું. જુઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. તો અહીંયા નવ લખી લો બાળકો. હવે અહીંયા જુઓ, અહીંયા ચિત્રમાં શું દેખાય છે બાળકો? સરસ. શું દેખાય છે? ઉંદર દેખાય છે, બરાબર? તો હવે જુઓ કેટલા ઉંદર છે તે આપણે જોઈશું. ઉંદર નહીં, સોરી, બિલાડી કાં તો ઉંદર જેવું કંઈક દેખાય છે, બરાબર? બિલાડીનું નાનું બચ્ચું હોય એવું દેખાય છે. તો હવે આપણે જોઈએ કેટલી બિલાડીના બચ્ચા દેખાય છે તમને. એક, બે, ત્રણ અને ચાર. કેટલા છે? ચાર. કેટલા છે? ચાર. તો આપણે અહીંયા ચાર અંક લખીશું. પછી આગળ જુઓ. સરસ. શું દેખાય છે? ઘંટ. સ્કૂલમાં કે મંદિરમાં પણ આ રીતે ઘંટ તમે જોયા હશે. તો હવે જુઓ કેટલા છે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. કેટલા છે? પાંચ. તો અહીંયા પાંચ લખી લો. હવે અહીંયા જુઓ, અહીંયા કેટલું છે? શું છે? સરસ. કેટલા કેટલી સંખ્યા છે આપણે જોઈશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. કેટલી સંખ્યા છે? નવ. તો અહીંયા નવ નંબર લખીશું. ખબર પડી ને બાળકો? સરસ. હવે આપણે આગળ જોઈએ. હવે જુઓ બાળકો, તમારે શું કરવાનું છે? પાન નંબર 44 ઉપર અહીંયા શું લખ્યું છે? વધારે વસ્તુવાળા જૂથમાં રંગ પૂરો. શું કરવાનું છે? વધારે વસ્તુવાળા
જૂથમાં રંગ પૂરો તમારે લેસનની અંદર. જો અહીંયા આપેલું જ છે ઉદાહરણ કે અહીંયા સામસામે બે તમને ચિત્ર દેખાશે તો આ બંનેમાંથી તમને વધુ કઈ બાજુ છે સરસ, આ બાજુ ચાર છે ને આ બાજુ ત્રણ, તો જ્યાં બેમાંથી સામા સામા જેમાં સંખ્યા વધુ હોય ત્યાં આપણે રંગ પૂરવાના છે. હવે અહીંયા જુઓ, અહીંયા તમે ધ્યાનથી જુઓ, બંને સામસામે ચિત્ર દેખાય છે, આ બાજુ દડા દેખાય છે અને આપે આ બાજુ સરસ શું છે બેટ. તો હવે જુઓ કે દડા કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ. દડા કેટલા છે બાળકો, છ, અને આ બાજુ બેટ તમને કેટલા દેખાય છે, ચાર. તો આ બંનેમાંથી વધારે શું છે, સરસ શું છે, દડા. તો તમારે અહીંયા વધુ છે તો અહીંયા રંગ પૂરવાના થશે. હવે આગળ જુઓ, અહીંયા જુઓ સામસામે આ બાજુ શું છે, ફૂલ છે, શું છે, ફૂલ, અને આ બાજુ પતંગિયા દેખાય છે. અહીંયા ફૂલ છે અને આ બાજુ પતંગિયા. હવે તમે જુઓ ફૂલ કેટલા છે, સરસ, કેટલા છે, હા, અને પતંગિયા ત્રણ છે. તો આ બંનેમાંથી વધુ શું છે, ખૂબ સરસ શું છે, પતંગિયા વધુ છે. તો તમારે અહીંયા રંગ પૂરવાના. હવે અહીંયા જુઓ, અહીંયા ખીલી છે, શું છે, ખીલી, અને આ બાજુ હથોડી દેખાય છે. તો આ બંનેમાંથી વધુ તમને શું લાગે છે, ધ્યાનથી જુઓ, સરસ. તો જુઓ હથોડી કેટલી છે, ચાર. તો શું કરીશું આપણે, હથોડીની અંદર રંગ પૂરીશું. આ ખીલી કરતાં હથોડી કેવી છે, વધુ છે. હવે આ બાજુ જુઓ, અહીંયા તમને શું દેખાય છે બાળકો, ખૂબ સરસ શું દેખાય છે, સફરજન, અને આ બાજુ શું છે, કેરી. આ બાજુ સફરજન છે અને આ બાજુ કેરી. હવે બંનેમાંથી તમને વધુ શું દેખાય છે, તો આપણે ગણીશું કે શું વધુ છે. તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, સફરજન કેટલા છે, આઠ. હવે આ બાજુ જુઓ કેરી, કેરી કેટલી દેખાય છે, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, કેરી સાત છે અને સફરજન કેટલા છે, આઠ. તો આ બંનેમાંથી વધુ શું થયું બાળકો, ખૂબ સરસ શું થયું, સફરજન. તો તમારે આ મેં તમને સમજાવ્યું એ રીતે જે સંખ્યા વધુ હોય ચિત્રમાં તેમાં તમારે રંગ પૂરવાના છે બાળકો, ખબર પડી ને, ખૂબ સરસ. હવે આપણે આગળના વિડીયોમાં શીખીશું. તમારે મેં જે લેસન આપ્યું તે તમારે કરી લાવવાનું છે બાળકો.